આપણા સેકન્ડ યુનિટ મેનેજમેન્ટ સંચાલનનું લાસ્ટ ટોપિક ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ વિચ ઇઝ ફંક્શનલ એરિયાઝ ઓફ મેનેજમેન્ટ સંચાલનના કાર્ય વિસ્તારોનું વિહંગાવલોકન સંચાલન જે છે એ કોઈ પણ એક યુનિટમાં કંપનીમાં પેઢીમાં થતું હોય તો એના કાર્ય વિસ્તારો અલગ અલગ હોય આપણે જેમ કે કેમ ઘર હોય તો ઘરમાં એક ફેમિલી રહેતું હોય એમાં દરેક વ્યક્તિનો કાર્ય વિસ્તાર અલગ અલગ હોય જેમકે ઘરના હેડ છે ફાધર છે એ જે છે એ ઇન્કમ અર્ન કરતા હોય એવું નથી રહ્યું જો કે ઇન ધીસ ટ્વેન્ટી ફસ્ટ સેન્ચુરી એવરી મેમ્બર ઓફ ફેમિલી ઓર મોસ્ટ ઓફ મેમ્બર ઓફ ફેમિલીઝ ફેમિલી આર અર્નિંગ બટ સ્ટીલ અમુક મેમ્બર્સ જે છે અર્નિંગનું કામ કરતા હોય પછી ફિમેલ મેમ્બર્સ છે તો એ ઘરનું આખું મેન્ટેનન્સ કરતા હોય દરેક બાબતનું ઘરની લાઈક કુકિંગથી લઈ અને ઘરની બાકીની ઘરના મેમ્બર્સની જરૂરિયાતો જે છે એનું ધ્યાન રાખવું બીજી બધી બાબતો જે છે મેન્ટેનન્સ ઘરનું કરવું આ તે બધું કરતા હોય બાળકો છે તો એ સ્ટડીઝનું કામ કરતા હોય આ એક ટ્રેડિશનલ સ્ટ્રક્ચર છે એટલે કાર્ય વિસ્તારો આ પ્રકારના હોય દરેક વ્યક્તિના ઘરમાં એમાં પણ હવે ડેવલપમેન્ટ અને સમયની સાથે સાથે એવું થયું છે કે ફિમેલ મેમ્બર્સ જે છે પણ 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 અર્નિંગ કરતા કરતા હોય હોય અને એ બને કે મેલ મેમ્બર્સ મેન્ટેનન્સમાં છે એ સહકાર આપતા હોય અને ચિલ્ડ્રન એ પણ જો મોટા હોય અગર લાઈક તમારા જેવડા તો એ લોકો પણ સ્ટડીઝની સાથે સાથે નાની એવી ઇન્કમ અર્નિંગનું પણ કંઈક કામકાજ કરી શકે ઇટ ઇઝ ડેવલપમેન્ટ ઇન અવર સોસાયટી પણ આ પ્રકારનું હોય કે દરેકનો કાર્ય વિસ્તાર જે છે એ નક્કી હોય એ કામ એમને કરવાનું હોય અને બધા બધા કામ એ કાર્ય વિસ્તાર પૂરા થાય પ્લસ થાય આપણે એનું કરીએ સરવાળો કરીએ ત્યારે એક આખું ઘર જે છે અને ઘરના લોકો જે છે એની જિંદગી ચલાવી શકાય બરાબર છે તો એ જ રીતે કોઈ બિઝનેસ યુનિટ હોય એમાં શું હોય તો તમને બધાને ખબર છે કે ધંધો કે બિઝનેસ જે છે એનો મુખ્ય ધ્યેય એનો ગોલ એમ જે છે એ નફાનો હોય છે પ્રોફિટ અર્નિંગનો બટ એ પ્રોફિટ અર્નિંગ એમને લોટ ઓફ એક્સરસાઇઝ બિહાઇન્ડ ઇટ ઘણું બધું કરવું પડે છે ત્યારે પ્રોફિટ સુધી બિઝનેસ જે છે પહોંચે છે તો એમાં શું કરવું પડે તો એમાં કરવું પડે પહેલાં તો ઉત્પાદન આપણે પહેલું ચેપ્ટર ભણીએ એમાં ઉત્પાદન વિશે ઘણું બધું ભણીએ તો પહેલાં પ્રોડક્શન કરવું પડે ઉત્પાદન કરવું પડે પછી ઉત્પાદન કરી લીધું એટલે ત્યાં કામ પૂરું થઈ ગયું નફો મળી જશે નો ઉત્પાદન કર્યા પછી એ ઉત્પાદનને માર્કેટમાં લોન્ચ કરી અને માર્કેટમાં વેચવું પડશે ગ્રાહકો એને ખરીદે એના માટે પ્રયત્ન કરવા પડશે ત્યારે જ છે એ ઉત્પાદનો ગ્રાહકો સુધી પહોંચશે ગ્રાહકો એને ખરીદશે બદલામાં નાણાં આપશે ત્યારે જ છે એ નફાની પ્રાપ્તિ થશે પછી ઉત્પાદન જે છે એ કરવા માટે યંત્ર જોશે યસ ખાલી યંત્રથી ઉત્પાદન થશે નો યંત્ર સિવાય જોશે કર્મચારીઓ બીકોઝ મશીન્સ આર નોન લિવિંગ થિંગ્સ એન્ડ ટુ ઓપરેટ ધટ નોન લિવિંગ થિંગ્સ પ્રોપરલી વી વિલ રિકવાયર સમિંગ એલિમેન્ટ લાઈક એમ્પ્લોઈઝ કર્મચારીઓની જરૂર પડશે એ કર્મચારીઓ જે છે એ ઉત્પાદનનું કામકાજ કરશે માર્કેટમાં પ્રોડક્ટને લોન્ચ કરવાનું કસ્ટમર સુધી પહોંચાડવાનું કસ્ટમર એને ખરીદેલા માટેના પ્રયત્ન કરવાનું આ બધું કામ કર્મચારીઓ કરશે એન્ડ લાસ્ટલી આ પ્રોડક્શનની વાત હોય કે માર્કેટિંગની એટલે કે માર્કેટમાં પ્રોડક્ટને વેચવાની આ બધા કામમાં ક્યાંક ને ક્યાંક ઓછા વત્તાન છે નાણાની જરૂર પડશે આઈ હોપ યુ આર એગ્રી વિથ મી કે પડશે કારણ કે કોઈ પણ કામ છે છે આમાંનું એ નાણાં વગર થઈ શકે નહીં ઉત્પાદનની વાત હોય કે પછી માર્કેટિંગની વાત હોય કે પછી ઈવન કર્મચારીઓની આપણે વાત કરી કે કર્મચારીની જરૂર પડશે તો આપણે કર્મચારીઓને રોકીશું અપોઇન્ટ કરીશું તો એ કર્મચારીઓ ફ્રીમાં આપણને સર્વિસ આપશે નો વી હેવ ટુ પે સેલેરી એન્ડ વેજીસ ટુ ધ એમ્પ્લોયીસ આપણે એમને મજૂરી અને વેતન ચૂકવવા પડશે તો આ રીતે જે છે એ કોઈ પણ બિઝનેસ યુનિટ હોય એમાં આટલા બધા કાર્ય વિસ્તારો હોય છે જેમ કે ઉત્પાદન કરવાનું હોય તો એનું સંચાલન ઉત્પાદન સંચાલન પ્રોડક્શન મેનેજમેન્ટ પછી માર્કેટમાં એ વસ્તુને વહેંચવા માટેના પ્રયત્ન અને પ્રક્રિયાઓ હોય તો એ બજાર સંચાલન મતલબ કે માર્કેટિંગ મેનેજમેન્ટ પછી આ બધું કરવા માટે કર્મચારીઓની જરૂર પડે તો એમનું સંચાલન એટલે કર્મચારી સંચાલન અને છેલ્લે બધામાં જરૂર પડશે ક્યાંક ને ક્યાંક વધા ઓછાં છે નાણાની એટલે કે નાણાકીય સંચાલન ફિનાન્શિયલ મેનેજમેન્ટ તો આપણે આ કાર્ય વિસ્તારો વિશે ઈઝી છે ક્યાંક ને ક્યાંક આપણે આના વિશેનું ડિસ્કશન કરેલું જ છે જેમ કે આપણે પહેલા ડિસ્કસ કરીએ ઉત્પાદન સંચાલન વિશે પ્રોડક્શન મેનેજમેન્ટ તો આપણે યુનિટ વનમાં પ્રોડક્શન શું છે એના વિશે આખો કોન્સેપ્ટ ક્લિયર કર્યો એટલે તમને એ ખ્યાલ હશે કે વોટ ઇઝ પ્રોડક્શન પ્રોડક્શન એટલે જે કુદરતી આપણી પાસે સાધનો હોય એમાં આપણે ઉપયોગીતાનો ઉમેરો કરીએ યાંત્રિક પ્રક્રિયાઓ કરીએ અને માનવ ઉપયોગી વસ્તુનું સર્જન કરીએ એટલે પ્રોડક્શન ઉત્પાદન સિમ્પલ લેંગ્વેજમાં ગ્રાહકની જરૂરિયાતો સંતોષે એવી વસ્તુઓ બનાવવી એટલે પ્રોડક્શન તો આ પ્રોડક્શનમાં પણ એનું સંચાલન કરવું પડે મતલબ કે એમાં ઉત્પાદન શેનું કરીશું કેટલી ક્વોન્ટિટીમાં જથ્થામાં કેટલું કરીશું કેવી રીતે કરીશું કઈ પ્રોસેસ થશે એમાં એ બધી બાબતોનો વિચાર કરવામાં આવે છે એટલે ઇન શોર્ટ પ્રોડક્શન મેનેજમેન્ટ ઉત્પાદન સંચાલનના જો કાર્યોની વાત કરીએ તો એમાં ક્યાંથી શરૂ થાય તો ધંધાના સ્થાનની પસંદગી બિઝનેસ યુનિટ એસ્ટાબ્લિશ ક્યાં કરીશું ત્યાંથી શરૂ થાય પ્રોડક્શન મેનેજમેન્ટની વાત તો એ પણ સ્થાન કેવું પસંદ કરાય કે જ્યાં કાચો માલ મળી રહેતો હોય જ્યાંથી તૈયાર માલની ડિલિવરી કરવી અશક્ય ના બને એટલીસ્ટ સરળ નહીં તો અશક્ય તો ન જ બનવું જોઈએ જ્યાં કોસ્ટ ઇફેક્ટિવ હોય ખર્ચ જે છે ઉત્પાદનનો એ ઓછો આવે કર્મચારીઓ મળી રહે વેધર બરાબર હોય વાતાવરણ તો એવા ઘણા બધા ન્યુમરસ ફેક્ટર્સને ધ્યાનમાં રાખી અને ધંધાના સ્થાનની પસંદગી કરવામાં આવે છે સ્થાન પસંદ થઈ ગયું પછી જે છે એ ઉત્પાદન આયોજન કરવામાં આવે છે ઓકે સ્થાન પરથી એક એક્ઝામ્પલ તમને આપું નેનોનો પ્લાન્ટ આપણે ત્યાં ગુજરાતમાં છે તમે બધા જાણતા હશો પણ ગુજરાતમાં નેનોનો પ્લાન્ટ એસ્ટાબ્લિશ થયો બિફોર ધેટ નેનોનો પ્લાન્ટ પશ્ચિમ બંગાળમાં એસ્ટાબ્લિશ કરવામાં આવેલો હતો અને એ ત્યાં બધું જ એસ્ટાબ્લિશમેન્ટ થઈ ગયું હતું અને પ્રોડક્શન વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ પ્રોડક્શન શરૂ કરવાનું જ હતું અને ત્યાં સોશિયલ એલિમેન્ટ અને કોમ્યુનલ એન દંગાઓને એવું બધું થયું અને એના કારણે એ પ્લાન્ટને ત્યાંથી ખસેડવો પડ્યો ત્યાં પ્લાન્ટ કન્ટિન્યુ કરવું શક્ય ના બન્યું અને બધું જ એસ્ટાબ્લિશ થઈ ગયા પછી પ્લાન્ટને ગુજરાત ખસેડવું ઇટ વોઝ વેરી ચેલેન્જિંગ ફોર ટાટા અને છતાં પણ આ કરવું પડ્યું બીકોઝ ઓફ અન અવોઈડેબલ રીઝન્સ તો આ રીતે જો બધી બાબતનું ધ્યાન રાખી અને પસંદગી ન કરવામાં આવી હોય અથવા તો ફ્યુચર એમ ના કહી શકીએ કે ધ્યાન રાખેલું હતું અને આમ ન જ થઈ શકે બટ છતાં પણ મસ્ટ ટ્રાય કોઈ પણ હર્ડલ ના આવે અને સ્થાન પસંદગી જે છે એ યોગ્ય પુરવાર થાય એના પછી ઉત્પાદનનું આયોજન કરવું ઉત્પાદનમાં સંશોધન કરવું કે એવું શું કરવું કે જેનાથી ગુણવત્તાયુક્ત ઉત્પાદન ઓછા ખર્ચે બની શકે પ્રોડક્ટ એટ લો કોસ્ટ એના માટે સંશોધન કરવું પડે રિસર્ચ કરવું પડે પછી પેદાશ મિશ્રની પસંદગી કરવી એટલે કે પ્રોડક્ટ મિક્સ જશે એનું સિલેક્શન કરવું પ્રોડક્ટ મિક્સ એટલે શું તમે એક વસ્તુનું ઉત્પાદન કરતા હોય સાથે સાથે બીજી વસ્તુનું ઉત્પાદન શક્ય હોય ઘણી વખત અથવા તો ફાયદાકારક હોય તો પ્રોડક્ટ મિક્સ એટલે કેટલી પ્રોડક્ટ આપણે બનાવીશું એને કહેવાય પ્રોડક્ટ મિક્સ ફોર એક્ઝામ્પલ કોઈ કંપની શેમ્પુ પ્રોડક્શન કરતી હોય તો શેમ્પુની સાથે કન્ડિશનર પ્રોડ્યુસ કરવું ઇઝ ગુડ ઓપ્શન કારણ કે એ લોકો જે કંપનીનું શેમ્પૂ લેતા હોય એ કંપનીનું કન્ડિશનર લેવા માટે એ લોકો પ્રેરાશે કે તો જે રિઝલ્ટ છે ઇફેક્ટ છે વધારે સારી તો શેમ્પૂ બનાવનાર કંપનીએ કન્ડિશનર બનાવવું જ જોઈએ અને અત્યારે તમે જુઓ છો કે મોસ્ટ ઓફ ધ કંપનીઝ જે સારું માર્કેટમાં સ્થાન ધરાવે છે બધી જ કંપની શેમ્પૂની સાથે કંડિશનર પોતાની બ્રાન્ડનું બનાવે છે બહુ એવી જૂજ કંપનીઓ હશે કે જે હજી એટલું ડેવલપમેન્ટ જેણે નથી કર્યું અથવા તો એમને જે છે એટલું એસ્ટાબ્લિશમેન્ટ નથી મળ્યું માર્કેટમાં તો એનું કન્ડિશનર ના આવતું હોય બાકી મોસ્ટ ઓફ ધ કંપની જે છે એ શેમ્પુની સાથે કન્ડિશનર બનાવે તો ઇટ ઇઝ ધ પ્રોડક્ટ મિક્સ એનાથી થોડુંક બે સ્ટેપ આગળ વિચારીએ તો એ જ કંપની હેર ઓઇલ પણ બનાવી શકે સેમ પોતાની બ્રાન્ડનું રાઈટ હેર સિરમ પણ બનાવી શકે હેર સ્પા પણ બનાવી શકે તો આ રીતે જે છે એ પ્રોડક્ટ મિક્સ નું સિલેક્શન કોઈ પણ કંપની જે છે એને કરવું જોઈએ પછી ફ્રેગ્રેન્સીસની વાત કરીએ તો ફ્રેગ્રેન્સીઝ એક એવી વસ્તુ છે તમે એને આપણે કેમ દરેક વસ્તુ હોય જેમ કે કપડાં હોય આપણી પાસે એસેસરીઝ હોય સારા બેગ્સ હોય સારી પ્રોપર્ટી હોય ઇન જનરલ વાત કરીએ તો તો એ દરેક વસ્તુ તમે બતાવી શકો ને એના ઉપર ગર્વ લઈ શકો કે આઈ પઝ ધીસ લુક કે ને તમારે ઇકોનોમિક્સમાં કે અમુક જરૂરિયાતો એવી હોય કે જે આપણે સેલ્ફ એસ્ટીમની નીડ્સ હોય કે યસ લોકોને એમ લાગે કે આની પાસે તો આ વસ્તુ છે એટલે આપણો જે સેલ્ફ એસ્ટીમ છે એ બુસ્ટ થાય એટલે આપણે અમુક વસ્તુઓ પઝેસ કરવા માંગતા હોઈએ યુટિલિટી હોય કે ન હોય તો બધી વસ્તુ એવી હોય બટ ફ્રેગરન્સીસ પરફ્યુમ્સ સુગંધ અરોમા એની જો વાત કરીએ તો એ એવી વસ્તુ છે કે એને તમે જોઈ શકતા નથી અડી શકતા નથી બટ યેટ ઇટ પ્લીઝીસ ટુ યુ તમને ફ્રેગ્રેન્સીસ યુઝ કરવી ગમે છે ને તમને એ અસર પણ કરે છે તમારું મન પ્રફુલ્લિત રાખે છે તો એ ફ્રેગ્રેન્સીસ વસ્તુ એવી છે બરાબર છે તો એમાં પણ કોઈ કંપની જે છે એવું બનાવી શકે ને બનાવે પણ છે કે લાઈક પરફ્યુમ આવે છે કોઈ કંપનીના લોકો એને પસંદ કરે છે તો એ જ કંપની પરફ્યુમ બનાવતી કંપની ટેલકમ પાવડર બનાવી શકે બોડી લોશન બનાવી શકે શાવર જેલ બનાવી શકે તો આ બધી વસ્તુઓ એવી છે ટેલકમ પાઉડર બોડી લોશન કે શાવર જેલ કે વિચ રિક્વાયર્સ સર્ટિન એમાઉન્ટ ઓફ સેન્ટ બધામાં વધતા ઓછા પ્રમાણમાં સેન્ટ તો હોય જ મતલબ કે સુગંધ હોય છે તો અગર કોઈ કંપનીની ફ્રેગરન્સ લોકો બહુ પસંદ કરે છે એ જ કંપની જો આ બધી પ્રોડક્ટ બનાવશે સેમ ફ્રેગરેન્સ વાળી તો પીપલ વિલ લાઇક ઇટ મોર લોકો એ આખી રેન્જ પરચેઝ કરશે ઈવન એને ગિફ્ટિંગ પર્પઝ તરીકે પણ યુઝ કરી શકાય તો આ રીતે પ્રોડક્ટ મિક્સ જે છે એ સારું પસંદ કરેલું હોય તો મક્સિમમ માર્કેટ ગેઇન કરી શકે કોઈ પણ બિઝનેસ યુનિટ એના પછી યંત્ર અને ટેકનોલોજીની પસંદગી કે કઈ ટેકનોલોજી યુઝ કરીશું ટેકનોલોજી એડવાન્સ હોવી જોઈએ સાથે સાથે ઓપરેટ કરી શકે એવા માણસો પણ હોવા જોઈએ કંપની પાસે અને કોસ્ટ ઇફેક્ટિવ પણ હોવી જોઈએ એટલી બધી મોંઘી પણ ના હોવી જોઈએ કે એફોર્ડ પણ ના કરી શકાય પછી યંત્ર અને સાધનની ગોઠવણી એટલે કે એનો વિન્યાસ એને લેઆઉટ કહેવામાં આવે છે હવે યંત્ર અને સાધનની ગોઠવણી પણ બહુ જ અગત્યના છે જેમ કે કોઈ આપણે એક તમને હું ડ્રોઈંગ કરીને બતાવું અહીંયા બ્લેન્કમાં સપોઝ કોઈ બિઝનેસ યુનિટમાં યંત્ર જ છે અને તમે બોર્ડ એઝ્યુમ કરી લેજો તો યંત્ર જ છે એ માની લો કે આ રીતે રાખેલા હોય આટલા યંત્રનો ઉપયોગ કરવો પડે છે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન આટલા યંત્રનો ઉપયોગ કરી અને પછી કોઈ પ્રોડક્શન થાય છે તો યંત્ર વનમાંથી ટુમાં જાય ટુમાંથી થ્રીમાં એટલે પ્રોડક્ટ જે છે એ ફિનિશ સ્ટેજમાં યંત્ર જે છે એક એક પછી યંત્રમાં અને ફિનિશ્ડ સ્ટેજ સુધી પહોંચે છે હવે આ છે લેઆઉટ આને લેઆઉટ કહેવાય આ યંત્ર અને સાધનની ગોઠવણી છે આ એક ઓપ્શન રાઈટ આ ઓપ્શન એ હવે હું તમને બીજો ઓપ્શન આપું બીજો ઓપ્શન એમ કે આ રીતે છે વન 2 3 4 5 6 7 and 8 1 2 3 4 5 6 7 8 તો આયા જો છે એ આ રીતે પ્રોડક્ટ ટ્રાવેલ કરશે અને ફાઇનલી ફિનિશ ગુડ્સ માં પરિવર્તન થાશે હવે સ્પેસ કેમાં ઓક્યુપાઈ ઓછી થશે ઓપ્શન A or B વેરી સિમ્પલ ઓપ્શન B જો છે એ ઓછી સ્પેસ ઓક્યુપાય કરશે તો આ યંત્રની સાધનની ગોઠવણીમાં એક ટેકનિક થઈ આ રીતે લેઆઉટ પસંદ કરવું કે જેમાં સ્પેસ ઓછી ઓક્યુપાય થાય બીજું કે પ્રોડક્ટ જે છે ટ્રાવેલ કરે અલગ અલગ યંત્રમાં તો એ દરમિયાન એમાં બગાડ થાય વસ્તુ જે છે એમાં ઇવાપોરેટ થઈ જાય અગર કોઈ એવી વસ્તુ હોય તો કોઈ એવી વસ્તુ હોય તો ઢોળાઈ જાય કે કંઈ પણ થઈ શકે ઇવાપોરેટ થવું એટલે બાષ્પીભવન થઈ જવું તો એ ન થાય બગાડ ન થાય સમય ના બગડે ઈવન સમય બગડશે તો આપણું પ્રોડક્શન માં એટલો ટાઈમ વધારે લાગશે વિચ વિલ કોસ્ટ અસ મચ તો ઇન ધેટ કેસ તમે સ્પેસ ઓક્યુપાય ઓછી થાય ટાઈમ ઓછો લાગે બગાડ ઓછો થાય એવા ઘણા બધા પોઈન્ટ ને કન્સિડર કરી અને પ્રોડક્ટ નો વિન્યાસ જે છે એ તમારે નક્કી કરવું જોઈએ તો એ વિન્યાસ નક્કી કરવામાં આવતું હોય છે એટલે કે લેઆઉટ પછી ઉત્પાદન માટે કાચો માલ અને સાધનની જરૂરિયાત કેટલી રહેશે એનો અંદાજ મેળવવો જેથી આપણે બજેટ બનાવી શકીએ કે પ્રોડક્ટની કોસ્ટ કેટલી આવશે અને બજેટ બનાવેલું હશે કોસ્ટનું તો એના ઉપરથી પ્રાઇસ પણ નક્કી કરવામાં ઈઝી રહેશે પછી ગુણવત્તા અંકુશ એટલે કે ગુણવત્તાના ધોરણો જળવાઈ રહે એના પ્રયત્ન કરવા ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ ન થાય એનું પૂરેપૂરું ધ્યાન રાખવું ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાસ્ક ઓફ મેનેજમેન્ટ ઇન ધીસ ડે બરાબર છે અત્યારના સમયમાં ગુણવત્તામાં અગર તમે બાંધછોડ કરશો અથવા તો કોમ્પ્રોમાઇઝ કરશો તો ઇટ કોસ્ટ યુ જ તમારી પ્રોડક્ટ માર્કેટમાં જે છે ચાલશે નહીં અને એ સિવાય ઉત્પાદન અંકુશ રાખવું એટલે કે કેટલી ક્વોન્ટિટીમાં થાય એનું અંકુશ રાખવું ઉત્પાદન પ્રક્રિયા જે છે એ બરાબર થાય છે કે નહીં એ બધું ચકાસવું ઉત્પાદકતા જાળવવી યસ ઉત્પાદન અને ઉત્પાદકતા વોટ ઇઝ ધ ડિફરન્સ લાઈક ઉત્પાદન એટલે પ્રોડક્શન અને ઉત્પાદકતા એટલે પ્રોડક્ટિવિટી બરાબર છે સપોઝ સ્ટુડન્ટ એ અને સ્ટુડન્ટ બી બે સ્ટુડન્ટ છે સ્ટુડન્ટ એ જ છે એને આપણે બંનેને કંઈક માની લો કે કંઈક વસ્તુ એસેમ્બલ કરી અને કંઈક યુનિટ્સ બનાવવાના કીધા છે યુનિટ્સ એટલે એકમો કોઈ વસ્તુના એ અને બી બંનેને બનાવવાના મેં કીધા છે બરાબર છે હવે સ્ટુડન્ટ એ જે છે એણે પચાસ યુનિટ બનાવ્યા અને સ્ટુડન્ટ બી જે છે એણે બનાવ્યા ચાલીસ યુનિટ તો ઉત્પાદકતા પ્રોડક્ટિવિટી કેની વધારે ગણાશે તમને આન્સર મગજમાં આવશે કે પચાસ યુનિટ વાળા સ્ટુડન્ટની પ્રોડક્ટિવિટી વધારે વિચ ઇઝ રોંગ વાય કહું તમને બિકોઝ અહીંયા મેં તમને ટાઈમ નહોતો કીધો પહેલાં તો એટલે હવે એવું કહી દઉં તો જે સ્ટુડન્ટ જેણે પચાસ યુનિટ બનાવ્યા ને કોઈ વસ્તુના એકમો પચાસ બનાવ્યા ને એણે એ બનાવવામાં ટાઈમ લીધો બે કલાકનો અને જેણે ચાલીસ યુનિટ બનાવ્યા ને એ વ્યક્તિએ ટાઈમ લીધો એક કલાકનો તો પચાસ યુનિટ બનાવનારે બે કલાકનો ટાઈમ લીધો મતલબ એનું એક કલાકની પ્રોડક્ટિવિટી કેટલી થઈ પચીસ અને પહેલાં એ તો એક કલાકમાં ચાલીસ બનાવ્યા મતલબ પ્રોડક્ટિવિટી ચાલીસવાળાની વધારે હવે તમને સમજાઈ ગયું છે કે ઉત્પાદકતા એટલે શું ઉત્પાદકતા એટલે નિશ્ચિત સમયની અંદર તમે કેટલું પ્રોડક્શન કરો છો એ અને ઉત્પાદન એટલે શું તો કે ડાયરેક્ટ જે રિઝલ્ટ હોય કે આને ચાલીસ બનાવ્યા અને પચાસ બનાવ્યા વાત થઈ પૂરી એ ઉત્પાદન બટ પ્રોડક્ટિવિટી એટલે તમારી પ્રોડક્ટિવિટી કેટલી છે તમે કેટલા સમયમાં કેટલું વધારે પ્રોડક્શન કરી શકો છો એની ક્ષમતા કેપેસિટી તો ઉત્પાદકતા જાળવવી પણ એટલી જ અગત્યની છે તમે વર્ષની શરૂઆત થાય અને શરૂઆતમાં બહુ જ એકદમ મોટિવેટેડ હો કે યસ આવક તો તમારે બહુ સરસ ભણવું છે અને એ મોટિવેશન તમારું એક વીકમાં જતું રહે અને એના બદલે તમે વર્ષની શરૂઆતમાં ભલે એટલા મોટિવેટેડ ના હો ઓછા મોટિવેટેડ હો પણ આખું વર્ષ કે આખું સેમ તમારું એ મોટિવેશન ટકી રહે તો તમારે પ્રોડક્ટિવિટી વધારે આવે તો એ જાળવવી એ પણ એટલું જ અગત્યનું છે ઇન્ડિવિજ્યુઅલ લેવલની આપણે વાત કરી આ રીતે કોઈ પણ કામમાં કે પછી પ્રોડક્શનની બાબતમાં બિઝનેસ યુનિટની વાત કરીએ પછી ઉત્પાદન પડતર ઉપર અંકુશ રાખવો પ્રોડક્શન કોસ્ટ એટલે ખર્ચ કેટલો આવશે એના ઉપર અંકુશ રાખવો એ પણ એટલું અગત્યનું છે બિકોઝ અગર તમારી પ્રોડક્શન કોસ્ટ વધારે આવશે તો તમારે કિંમત ઊંચી રાખવી પડશે કારણ કે પ્રોડક્શન કોસ્ટ પ્લસ પ્રોફિટ બરાબર પ્રાઇઝ ઉત્પાદન પડતર વધતા નફો બરાબર કિંમત જેટલી પ્રોડક્શન પડતર ઊંચી જશે એટલી કોસ્ટ એટલી પ્રાઇસ ઊંચી જશે અને ઊંચી કિંમત વાળી માર્કેટમાં ગ્રાહકો ખરીદશે ને અગર એનાથી બેટર ઓર ઇક્વિવેલન્ટ ઓપ્શન માર્કેટમાં ઓછી હશે તો સો ઇટ ઇઝ ઓલસો ઇમ્પોર્ટન્ટ ટુ ચેક ઓન પ્રોડક્શન કોસ્ટ તો આ રીતે જે છે એ આ બધું જ ધ્યાનમાં રાખવામાં આવે ત્યારે એને ઉત્પાદન સંચાલન કહેવામાં આવે છે આપણે જેમણે બીએમ રાખેલું છે

કર્મચારી સંચાલન આપણે આ વખતે ભણી રહ્યા છીએ એમાં સ્ટાર્ટિંગના ફર્સ્ટ ચેપ્ટરમાં કર્મચારી સંચાલનનું બેઝિક ડિસ્કશન બધું જ આવી ગયું છે વોટ ઇઝ પર્સનલ મેનેજમેન્ટ કર્મચારી એટલે પર્સનલ અને પર્સોનલનું સ્પેલિંગ અહીંયા પર્સનલથી અલગ થશે તો અહીંયા તમે વાંચી શકો છો સોરી અહીંયા પર્સનલ મેનેજમેન્ટ લખેલું છે વિચ ઇઝ રોંગ પર્સોનલ મેનેજમેન્ટ એટલે કર્મચારી સંચાલન તો કર્મચારી સંચાલન વિશે તમારે કંઈ પણ જાણવું હોય તો તમે બીએમ નું જે પ્લે લિસ્ટ છે તમે આપણી યુટ્યુબ ચેનલ ખોલશો એટલે એમાં પ્લે લિસ્ટની મેન્યુમાં તમે જશો એટલે તમને બિઝનેસ મેનેજમેન્ટનું પ્લે લિસ્ટ મારું જોવા મળશે હું જ એ સબ્જેક્ટ ટીચ કરું છું એમાં તમે ફર્સ્ટ ચેપ્ટરના વિડીયોઝ જોઈ લેશો એટલે તમને કર્મચારી સંચાલન વિશે બધી જ જાણકારી મળી જશે તો કર્મચારી સંચાલનનો પોઈન્ટ જે છે એ અહીંયા હું ડિસ્કસ કરતી નથી ફોર ધેટ યુ ટુ વિઝિટ ધ ધ ઓફ ઓફ બિઝનેસ બિઝનેસ મેનેજમેન્ટ એન્ડ ગો થ્રુ લેક્ચર્સ ફર્સ્ટ ચેપ્ટર બરાબર છે એક કહી દઉં તો કર્મચારી સંચાલન એટલે યોગ્ય યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓ યુનિટમાં સમયે અને યોગ્ય સંખ્યામાં મેળવવા અને એમને જાળવવા ટકાવી રાખવા એટલે કર્મચારી સંચાલન બાકીનું જે છે કર્મચારી સંચાલન માટે તમે પ્લે લિસ્ટ બી એમાં ફર્સ્ટ ચેપ્ટરના શરૂઆતના વિડીયોઝ જોઈ લેજો એટલે યુ વિલ ગેટ ટુ નો વોટ ઇઝ પર્સનલ મેનેજમેન્ટ જેમણે બીએમ રાખેલું છે એમણે તો ઓલરેડી સમજી લીધું છે અને જેમણે બીએમ નથી રાખેલું એમના માટે આ કામ બાકી રહેશે જે એમણે કરવાનું છે ફાઇન તો અહીંયા બે ટોપિક પૂરા થયા કર્મચારી સંચાલન અને ઉત્પાદન સંચાલન હવે આપણે ડિસ્કસ કરવાનું છે બજાર સંચાલન અને નાણાકીય સંચાલન જે આપણે નેક્સ્ટ સેશનમાં ડિસ્કસ કરીશું થેન્ક યુ

અસાઇનમેન્ટના વિડિયો સિવાય જે મેં બે એમાં ખાસ કરીને અસાઇનમેન્ટ સબમિટ કેમ કરવા ક્લાસરૂમમાં એનો વિડીયો આપેલો છે એ વિડિયો પણ તમે જોઈ લીધો હશે અગર ન જોયો હોય તો અસાઇનમેન્ટ સબમિશન ટાઈમે તમે ખાસ એ વિડીયો જોઈ લેજો એમાં મેં તમને એક્સપ્લેન કરેલું છે સ્ક્રીન ઉપર કે તમારે ક્લાસરૂમમાં અસાઇનમેન્ટ સબમિટ કેમ કરવાના છે ફાઇન સો પ્લીઝ ગો થ્રુ એટ એન્ડ એ સિવાય અસાઇનમેન્ટના કામ સિવાય પણ તમે લેક્ચર જે કોઈ

અને એમાં અટેન્ડન્સની કમેન્ટ પણ કરો ઇટ ઇઝ ગુડ ફોર યોર નોલેજ એન્ડ ઇટ ઇઝ ગુડ ફોર યોર સ્કોર ઇન એક્ઝામિનેશન ઓલ્સો થેન્ક યુ ફોર એની ડાઉટ્સ ઓર ક્વેરીઝ દેટ મી ઓન ઓલ મેલ થેન્ક યુ